श्री काशी विश्वनाथ सत्वर बाबा ट्रस्ट संचालित श्री दिनेश भाई श्यामजी भाई रवाणी साइंस कॉलेजना ऑनलाइन विडियो लेक्चर में आप सबनों स्वागत है। आजना विडियो लेक्चर की अंदर आप बात करवाना छे सेमेस्टर 5 सब्जेक्ट जुओलॉजी में यूनिट पेपर नंबर 503 यूनिट 1 साइटोलॉजी में बे टॉपिक जैसे क्रोमोसोम और जॉइंट क्रोमोसोम। सौथी पहला आपणे क्रोमोसोम एटले शू ए समझवू पड़े, रंगसूत्रो शू छे, एनु कार्य शू होय एना विषे आपणे बधा ज माहितगार छीए। जनीन विद्यानी अंदर आनुवंशिकता मतलब एक पेढ़ीमांथी बीजा पेढ़ीनी अंदर जे लक्षणों उतरी आवे छे ए रंगसूत्रोने ज आभारी होय छे। तो रंगसूत्र ए सेल्फ रिप्रोड्यूसिंग मतलब के पोतानी जाते ज पोतानी रीते ज फरी वखत पोतानुं प्रोडक्शन करी शके ए प्रकारनी रचना छे। तो તે સેલ્ફ રિપ્રોડ્યુસિંગ થ્રેડ લાઇક મતલબ કે દોરી જેવી રચના છે કે જે કોષ કેન્દ્રની અંદર જોવા મળતી હોય છે, તેઓને ક્રોમોઝોમ એવું નામ આપવામાં આવ્યું। તો ક્રોમોઝોમ જે છે એ બે શબ્દોનું બનેલું છે, ક્રોમા મતલબ કે કલર અને સોમા મતલબ કે બોડી। એ પ્રકારની રચના કે જેને સરળતાથી અભિરંજિત કરી શકાય, રંગસૂત્રો જે છે એને સરળતાથી અભિરંજિત કરી શકાય છે ને એટલા માટે જ એમને એમનું આ પ્રસ્તુત નામ રંગસૂત્ર ક્રોમોઝોમ જે છે એ આપવામાં આવ્યું। સજીવોની અંદર એ આનુવંશિકતાનું વહન કરવાનું કાર્ય કરે છે। સૌથી પહેલાં 1848ની અંદર હોફમિસ્ટર નામના વૈજ્ઞાનિકે ટ્રેડિન્સ્કિન્શિયાના માતૃકોષના પરાગરજની કોષ કેન્દ્રિકામાંથી રંગસૂત્ર જે છે એ સૌથી પહેલાં મેળવ્યા હતા। ટ્રેડિન્સ્કિન્શિયા એક પ્લાન્ટનું નામ છે કે જેના માતૃકોષના જે પરાગરજ જે છે એમાંથી રંગસૂત્ર જે છે એ સૌથી પહેલાં મળી આવ્યા હતા, વૈજ્ઞાનિક જે છે એણે શોધી કાઢ્યા હતા। 1888ની અંદર વોલ્ડિયર નામના વૈજ્ઞાનિકે આ પ્રસ્તુત નામ રંગસૂત્ર જે છે એ આપ્યું। જુદી જુદી જાતિઓની અંદર રંગસૂત્રની સંખ્યા જે છે એ જુદી જુદી જોવા મળતી હોય છે, પરંતુ કોઈ એક જ જાતિના સભ્યમાં રંગસૂત્રની સંખ્યા જે છે એ અચળ જોવા મળતી હોય। ફોર એક્ઝામ્પલ આપણે મનુષ્યની જો વાત કરીએ તો આપણી અંદર 46 જોડ રંગસૂત્ર જોવા મળે છે। તો પછી એ પુરુષની વાત કરવામાં આવે, સ્ત્રીની વાત કરવામાં આવે, ભારત દેશના કોઈક મનુષ્યની વાત કરવામાં આવે કે કોઈ બીજા દેશના મનુષ્યની વાત કરવામાં આવે, બધાની જ અંદર રંગસૂત્રની સંખ્યા જે છે એ સમાન રહેશે, અચળ રહેશે। પરંતુ જુદા જુદી જાતિઓની અંદર રંગસૂત્રની સંખ્યા જે છે એની અંદર ફેરફાર જોવા મળે। ફોર એક્ઝામ્પલ આપણે ડ્રોસોફિલાની જો વાત કરીએ તો એની અંદર 8 જોડ રંગસૂત્ર આવેલા હોય, જ્યારે રેડિયો લારિયન જે છે એની અંદર 1700 જેટલા મતલબ કે સૌથી વધારે રંગસૂત્ર જે છે એ જોવા મળે। સૌથી ઓછા રંગસૂત્રની જો વાત કરીએ તો સૌથી ઓછા પ્રમાણમાં રંગસૂત્રની સંખ્યા 2 છે અને તે એસ્કેરિસ મેગોલોસિફલ્સ મતલબ કે કરમિયું જે છે એની અંદર જોવા મળે છે। રંગસૂત્રની સંખ્યા જો બીજી બધી જાતિઓની અંદર જોવા જઈએ તો કબૂતરની અંદર લગભગ 80 જોડ રંગસૂત્ર જે છે એ જોવા મળતા હોય, પ્લાન્ટની જો વાત કરવામાં આવે તો વટાણાના છોડની અંદર 14 જોડ, જ્યારે બટેટાની અંદર 48 જોડ રંગસૂત્ર જે છે એ જોવા મળે છે। આમ આપણે કહી શકીએ કે જુદી જુદી જાતિઓમાં રંગસૂત્રની સંખ્યા જે છે એ જુદી જુદી જોવા મળે છે। સામાન્ય રીતે જોવા જઈએ તો રંગસૂત્ર જે છે એ જોડીમાં ગોઠવાયેલા હોય, જોડીમાં રહેલા રંગસૂત્ર જે છે એ સરખા હોય તો તેઓને સમજાત રંગસૂત્ર મતલબ કે હોમોજીનસ ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે। દૈહિક કોષો મતલબ કે ઓટોઝોમ્સની જો વાત કરવામાં આવે તો એની અંદર રંગસૂત્ર જે છે એના 2 સેટ એ ધરાવે છે અને આ સંખ્યા જે છે એને દ્વિકીય સંખ્યા મતલબ કે 2N દ્વારા દર્શાવવામાં આવે। જ્યારે લિંગી રંગસૂત્ર સેક્સ ક્રોમોઝોમ્સની જો વાત કરવામાં આવે તો એ 1 સેટ રંગસૂત્ર ધરાવે છે અને આ સંખ્યાને આપણે એકકીય સંખ્યા તરીકે ઓળખીએ છીએ। ક્યારેક કોષો જે છે એ 2 સેટ કરતાં વધારે રંગસૂત્ર જે છે એ ધરાવતા હોય અને આ સંખ્યાને પોલીપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે। મનુષ્યની અંદર આપણે જો જુદા જુદા પ્રકારના સિન્ડ્રોમ્સની વાત કરીએ તો એની અંદર પોલીપ્લોઇડી જોવા મળે મતલબ 2N ને બદલે 3N, 4N, 5N આ પ્રકારે રંગસૂત્રની જે સંખ્યા જે છે એ જોવા મળતી હોય। નેક્સ્ટ આપણે જે વાત કરવાની છે એ છે જુદા જુદા પ્રકારના રંગસૂત્રો। રંગસૂત્રનો આકાર કે પછી એનો પ્રકાર જે છે એ સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે નક્કી કરવામાં આવતો હોય અને આપણને મોટા ભાગે
મોટાભાગે આપણને ચાર પ્રકારના રંગસૂત્ર જે છે એ જોવા મળે છે, જે છે અનુક્રમે ટીલિયોસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક અને મેટાસેન્ટ્રિક. એક પછી એક વાત કરતા જઈએ. સૌથી પહેલાં વાત કરીએ ટીલોસેન્ટ્રિક. સેન્ટ્રોમિયર એ રંગસૂત્રના છેડાના ભાગે જોવા મળતું હોય. આ રંગસૂત્ર જે છે એ ભાગ્ય જ જોવા મળે છે અને સામાન્ય રીતે પ્રજીવ સમુદાયની ચોક્કસ જાતિઓમાં જ આ રંગસૂત્ર જે છે એ જોવા મળતું હોય. મનુષ્યની અંદર ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર જે છે એ જોવા મળતું નથી. બીજું જે છે એ છે એક્રોસેન્ટ્રિક. તેઓ રોડ આકારના હોય છે કે જે એક તરફ ઘણી નાની ભુજા ધરાવે છે અને બીજી તરફ મોટી ભુજા ધરાવે છે. મોટાભાગે તીડની આ જે છે એ લાક્ષણિકતા છે. એક્રોસેન્ટ્રિકની આપણે અંદર જોઈ શકીએ છીએ કે સેન્ટ્રોમિયરની બંને તરફની ભુજાઓ જે છે એ સરખા કે ને પ્રમાણની હોતી નથી, લાંબી ટૂંકી હોય છે. ત્રીજો જે પ્રકાર છે એ છે સબમેટાસેન્ટ્રિક. આ રંગસૂત્રો એલ આકારના જોવા મળે છે અને તેઓ અસમાન આર્મ્સ જે છે એ ધરાવતા હોય. ચોથો જે પ્રકાર છે એ છે મેટાસેન્ટ્રિક. આ રંગસૂત્ર જે છે એ વી આકારના હોય છે. તેઓના આર્મ જે છે એ સમાન લંબાઈના જોવા મળે છે. ઉભયજીવી પ્રાણીઓની અંદર આ રંગસૂત્ર જે છે એની લાક્ષણિકતા સ્વરૂપે જોવા મળે, મતલબ એના કોષ કેન્દ્રની અંદર આપણે જો રંગસૂત્રને અભિરંજિત કરીને જોઈએ તો સૌથી વધારે આપણને મેટાસેન્ટ્રિક પ્રકારના રંગસૂત્ર જે છે એ જોવા મળશે. રંગસૂત્રના કદની જો વાત કરવામાં આવે તો યુઝ્યુઅલી 0.1 માઇક્રોનથી 30 માઇક્રોન સુધીનું કદ જે છે એ રંગસૂત્રનું જોવા મળે છે. તેનો વ્યાસ 0.2 માઇક્રોનથી 2 માઇક્રોન સુધીનો જોવા મળે. સામાન્ય રીતે વનસ્પતિમાં પ્રાણીઓ કરતાં રંગસૂત્રો જે છે એ વધારે માત્રાની અંદર જોવા મળે છે અને આ સિવાય એની લંબાઈ પણ વધારે જોવા મળતી હોય. ફોર એક્ઝામ્પલ, ટ્રિલિયમ વનસ્પતિની અંદર રંગસૂત્રની લંબાઈ જે છે એ મેટાફેઝ દરમિયાન 30 માઇક્રોન જેટલી જોવા મળે છે. માનવ રંગસૂત્રની જો વાત કરવામાં આવે તો એની લંબાઈ જે છે એ 4 માઇક્રોનથી શરૂ કરી અને 6 માઇક્રોન સુધીની વિવિધતા જે છે એ ધરાવે છે. પરંતુ જો આપણે જાયન્ટ ક્રોમોઝોમની વાત કરીએ તો એની અંદર લંબાઈ અને વ્યાસ જે છે એની અંદર ઘણી બધી વિવિધતા જે છે એ જોવા મળે છે. લાક્ષણિક દૈહિક રંગસૂત્ર જે છે એનું સ્ટ્રક્ચર આપણે જો જોવા જઈએ તો એ મોટાભાગે પેલિકલ, મેટ્રિક્સ, ક્રોમોનેમા, ક્રોમોમિયર, સેન્ટ્રોમિયર, સેકન્ડરી કન્સ્ટ્રિક્શન, સેટેલાઇટ અને ટિલિયોમર જેવા ઘણા બધા ભાગો જે છે એ ધરાવતું હોય. અમુક આપણે જો જોઈએ તો સૌથી પહેલાં તો પેલિકલ રંગસૂત્રની આઉટર મોસ્ટ કવરિંગ જે બનાવે છે એ રચનાને આપણે પેલિકલ તરીકે ઓળખીએ છીએ. આ પેલિકલ જે છે એ વચ્ચેના ભાગમાં નોન જીનેટિક મટીરિયલનો આખો માસ જે છે એ પોતે સાંકળતું હોય કે જેને આપણે મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ. આ મેટ્રિક્સના ભાગની અંદર એક આઇડેન્ટિકલ કોઇલ્ડ ફિલામેન્ટ જેવી રચના આવેલી હોય. અહીંયા વચ્ચેના ભાગમાં આપણે કોઇલ્ડ રચના જે છે ફિલામેન્ટસ જોઈ શકીએ છીએ કે જેને ક્રોમોનેમા તરીકે ઓળખવામાં આવે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જોઈન્ટ આખી એક કોઇલ્ડ રચના જે છે એ જોવા મળે છે. આના સિવાયના જો ભાગોની વાત કરવામાં આવે તો રંગસૂત્રની અંદર એક નેરો રિજિયન હોય કે જે આછા રંગથી અભિરંજિત કરી શકાતો હોય, જેને આપણે સેન્ટ્રોમિયર અથવા તો પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન, કન્સ્ટ્રિક્શન મતલબ કે સંકોચન, રંગસૂત્ર જે છે એનો ભાગ એક ભાગથી સંકોચન પામશે, એક કે કન્સ્ટ્રિક્શન બનાવશે કે જેને આપણે પ્રાઇમરી કન્સ્ટ્રિક્શન કહીએ છીએ અને એને સામાન્ય રીતે સેન્ટ્રોમિયર તરીકે ઓળખવામાં આવે. સેન્ટ્રોમિયરથી આગળ જતાં રંગસૂત્રના છેડાના ભાગ પાસે આપણને એક બીજું સંકોચન જોવા મળે કે જેને આપણે સેકન્ડરી કન્સ્ટ્રિક્શન તરીકે ઓળખીએ છીએ. આ સેકન્ડરી કન્સ્ટ્રિક્શન જે છે એ મોટા ભાગે કોષ કેન્દ્રિકાના આયોજન સાથે જોડાયેલો હોય, એટલા માટે એને કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે. સેકન્ડરી કન્સ્ટ્રિક્શન જે છે એના આગળના ભાગની અંદર એક રંગસૂત્રનો આપણને એક પીસ જોવા મળે, એક જથ્થામય ભાગ જોવા મળે કે જેને આપણે સેટેલાઇટ તરીકે ઓળખીએ છીએ. ટિલોમર જે છે તો એ રંગસૂત્રનો છેડાનો ભાગ છે.
આમ આપણે રંગસૂત્રના સ્ટ્રક્ચરની વાત કરીએ કે જેની અંદર જુદા જુદા ભાગો જે છે એ આવેલા હોય. સૌથી બહારની તરફનું પેલિકલ કે જેના વચ્ચેના ભાગમાં મેટ્રિક્સ આવેલું હોય, આ મેટ્રિક્સના ભાગની અંદર કોઇલ્ડ રચના આવેલી હોય જેને આપણે ક્રોમોનેમા તરીકે ઓળખીએ છીએ. આના સિવાય રંગસૂત્રનું પ્રથમ સંકોચન જે છે કે જેને આપણે સેન્ટ્રોમિયર તરીકે ઓળખીએ છીએ. સેકન્ડરી કન્સ્ટ્રિક્શન કે જે કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ તરીકે ઓળખાય છે. ક્લિયર? નેક્સ્ટ આપણે જે વાત કરવાની છે એ છે રંગસૂત્રોના કાર્યો વિશે. રંગસૂત્ર જે છે, હમણાં પહેલાં આપણે વાત થઈ એ જ રીતે કે પોતે આનુવંશિકતાના વહન સાથે પોતે જોડાયેલું છે, તો આ રીતે એ પોતે વારસો જે છે એને નિયંત્રિત કરે છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે લક્ષણોનું વારસાગમન થતું હોય એનું નિયંત્રણ કરવાનું કાર્ય રંગસૂત્ર દ્વારા થતું હોય. આ સિવાય પોતે ચયાપચયનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે. જ્યારે આપણે કોષ કેન્દ્ર વિશે વાત થઈ હતી ત્યારે આપણે રંગસૂત્રના બે ભાગોની વાત થઈ હતી, હેટ્રોક્રોમેટિન અને યુક્રોમેટિન. હેટ્રોક્રોમેટિન કે જે નિષ્ક્રિય જનીનો ધરાવતું હોય, જ્યારે યુક્રોમેટિન કે જે આછા અભિરંજકથી અભિરંજિત થતું સક્રિય જનીન ધરાવતો રંગસૂત્રોનો ભાગ છે. તો આમાંથી હેટ્રોક્રોમેટિન જે છે એ કોષ કેન્દ્રિકાના નિર્માણની અંદર મદદરૂપ થતો હોય છે. નેક્સ્ટ, રંગસૂત્ર એ જુદા જુદા સજીવોની લાક્ષણિકતાઓની વિવિધતા જે છે એને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. જનીન વિદ્યા પોતે આનુવંશિકતા અને ભિન્નતા એનો જ અભ્યાસ કરતી શાખા છે. આનુવંશિકતા મતલબ પેઢી દર પેઢી લક્ષણોનું વારસાગમન, પણ આ વારસાગમનની અંદર આપણને જે લક્ષણો જે છે એની અંદર વૈવિધ્ય જોવા મળે છે એને આપણે ભિન્નતા તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ જે છે એ છે રંગસૂત્રના સ્થાનમાં, સંખ્યામાં અને બંધારણની અંદર ફેરફાર થાય તો તે નવી જાતિઓનું નિર્માણ જે છે એ કરતું હોય છે. આમ રંગસૂત્ર જે છે એ જાતિ નિર્માણની અંદર પણ પોતે નોંધપાત્ર ફાળો આપે છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ હતું રંગસૂત્ર વિશે, કે રંગસૂત્ર એટલે શું, જુદા જુદા પ્રાણીઓની અંદર રંગસૂત્ર જે છે એ કયા શેપના જોવા મળતા હોય, એની સંખ્યા કેટલી હોય, અને છેલ્લે રંગસૂત્ર જે છે એના કાર્યો વિશેની વાત કરી. હવે જે આપણે વાત કરવાની છે એ છે સ્પેશિયલ ટાઈપ્સ ઓફ ક્રોમોઝોમ. રંગસૂત્રના કેટલાક વિશિષ્ટ સ્વરૂપો કે જેની અંદર યુઝ્યુઅલી સૌથી વધારે આપણે કે ફેમસ હોય તો એ બે છે, જાઇન્ટ ક્રોમોઝોમ અને સુપર ન્યુમરી ક્રોમોઝોમ. તો આજે જે આપણે વાત કરવાના છીએ એ છે જાઇન્ટ ક્રોમોઝોમ વિશે. આવા રંગસૂત્રો જે છે એ અપવાદરૂપ અને ખૂબ જ મોટા હોય છે. આપણે જે 6 માઇક્રોન કે પછી 30 માઇક્રોન સુધીના કદની વાત કરીએ છીએ એની કરતાં ઘણા જ વધારે લંબાઈ અને વ્યાસ ધરાવતા રંગસૂત્રો જે છે એને આપણે જાઇન્ટ ક્રોમોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. આ રંગસૂત્ર વિશે સૌ પ્રથમ એમ વિન્ચેસ્ટર નામના વૈજ્ઞાનિકે માહિતી આપી હતી. આવા જાઇન્ટ ક્રોમોઝોમ બે પ્રકારના હોય છે, પોલિટીન ક્રોમોઝોમ અને લેમ્પ બ્રશ ક્રોમોઝોમ. સૌથી પહેલાં આપણે વાત કરીએ પોલિટીન ક્રોમોઝોમ વિશે. આ પ્રકારે જોવા મળતા મોટા રંગસૂત્ર જે છે એ કેટલાક ખાસ લક્ષણો ધરાવે છે આપણે એક પછી એક વાત કરતા જઈએ. તો સૌથી પહેલાં એની શોધ જે છે એ 1881માં બાલ્બિની નામના વૈજ્ઞાનિકે કરી હતી. આ રંગસૂત્ર જે છે એ કાયરોનોમસ લાર્વાને, મતલબ એક ફળ માખીનું ડિંબ છે કે જેની લાળ ગ્રંથિની અંદર, અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ડિંબ જે છે એના લાળ ગ્રંથિનું જો ડિસેક્શન કરવામાં આવે તો એની અંદર 6 ભુજા ધરાવતું આ પ્રકારનું પોલિટીન ક્રોમોઝોમ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આમ પોલિટીન ક્રોમોઝોમ જે છે એ કાયરોનોમસ લાર્વાની લાળ ગ્રંથિમાં જોવા મળે છે. આ રંગસૂત્ર ખૂબ મોટું હોય છે અને એટલા માટે જ આપણે એને જાયન્ટ ક્રોમોઝોમ એવું નામ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, જો આપણે વાત કરીએ તો ડ્રોસોફિલા મેલેનોગાસ્ટરનું જાયન્ટ ક્રોમોઝોમ જે છે એ સોમેટિક મતલબ કે દૈહિક રંગસૂત્ર કરતાં 1000 ગણું વધારે મોટું જોવા મળતું હોય. આવા મોટા કદના રંગસૂત્ર જે છે એમાં ઘણા આયામ રીતે ગોઠવાયેલા પટ્ટાઓ મતલબ કે સ્ટ્રેન્સ જોવા મળે છે અને એને આપણે ક્રોમેનોમેટા તરીકે ઓળખીએ છીએ. અને આથી જ આ રંગસૂત્ર જે છે એને પોલિટીન મતલબ કે મેની સ્ટ્રેન્ડેડ એવું નામ જે છે એ આપવામાં આવ્યું.
પોલિટીન ક્રોમોઝોમની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોન્જિટ્યુડિનલ સ્ટ્રેન્ડ્સ જે છે એ જોવા મળ્યા, કે જેને લીધે જ આ ક્રોમોઝોમ જે છે એને આ પ્રકારનું નામ આપવામાં આવ્યું. પોલિટીન ક્રોમોઝોમ સમજતા પહેલાં આપણે એન્ડોમાઇટોસિસ પ્રોસેસ જે છે એ સમજવી જરૂરી બને. જ્યારે વારંવાર રંગસૂત્રોનું વિભાજન થાય પરંતુ કોષરસનું વિભાજન ન થતું હોય તો આ પ્રકારના વિભાજનને આપણે એન્ડોમાઇટોસિસ તરીકે ઓળખીએ છીએ. જાયન્ટ ક્રોમોઝોમ નિર્માણ કઈ રીતે પામે? તો કે એન્ડોમાઇટોસિસની પ્રોસેસ દ્વારા વારંવાર રંગસૂત્રોના વિભાજન થવાથી જાયન્ટ ક્રોમોઝોમ જે છે એનું નિર્માણ થતું હોય. આ પ્રકારના જાયન્ટ ક્રોમોઝોમ જે છે એની અંદર બે પ્રકારના પટ્ટાઓ જોવા મળે છે, ડાર્ક બેન્ડ અને ઇન્ટર બેન્ડ્સ. ડાર્ક બેન્ડ જે છે એની અંદર ડીએનએનું પ્રમાણ છે એ વધારે હોય, જ્યારે આરએનએનું પ્રમાણ જે છે એ ઓછું જોવા મળતું હોય. જ્યારે ઇન્ટરબેન્ડ્સની જો વાત કરવામાં આવે તો એની અંદર ડીએનએનું પ્રમાણ ઓછું હોય અને આરએનએનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળતું હોય. આ રંગસૂત્રના પટ્ટાઓ જે છે એ એક સમયે ખૂબ જ મોટા બને છે અને ફૂલે છે, અને એ પફ જેને આપણે બાલ્બીની રિંગ તરીકે પણ ઓળખી શકીએ એનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયા જે છે એને પફિંગ તરીકે ઓળખવામાં આવે. આ પફમાં આવેલા ક્રોમેના માટા જે છે એ છૂટા પડી બહારની તરફ ખુલી અને એક લૂપ જેવી રચના બનાવે છે. આમ પફિંગ પ્રક્રિયા પ્રત્યેક રંગસૂત્રમાં આવેલા બેન્ડ્સના અનકોઇલિંગ દ્વારા થતી હોય છે. આ પફની અંદર સક્રિય જનીન આવેલા હોય અને એ ત્યાં મેસેન્જર આરએનએનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરતા હોય. ફરી એક વખત પોલિટીન ક્રોમોઝોમ જે છે એ કઈ રીતે નિર્માણ પામતું હોય? તો કે એન્ડોમાઇટોસિસની પ્રોસેસ દ્વારા. આ સિવાય એના સ્ટ્રક્ચરની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ જોઈએ છીએ? તો કે બે સ્ટ્રેન્ડ્સ આવેલા હોય, ડાર્ક બેન્ડ્સ અને ઇન્ટર બેન્ડ્સ. ડાર્ક બેન્ડ કે જેની અંદર ડીએનએનું પ્રમાણ વધારે હોય, ઇન્ટર બેન્ડ્સ કે જેની અંદર ડીએનએનું પ્રમાણ ઓછું હોય. આગળ જઈએ અને આ રંગસૂત્રો જે છે એ પફનું નિર્માણ કરે છે અને આ પ્રક્રિયા જે છે એને આપણે પફિંગ તરીકે ઓળખીએ છીએ. તો આ વાત થઈ પોલિટીન ક્રોમોઝોમ વિશે. હવે જે આપણે વાત કરવાની છે એ છે લેમ્પ બ્રશ ક્રોમોઝોમ. આ પ્રકારે જોવા મળતા મોટા રંગસૂત્ર જે છે એ નીચે મુજબના ખાસ લક્ષણો ધરાવે છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ એની શોધ વિશે. એની શોધ જે છે એ સૌથી પહેલાં રકર્ટ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે 1881ની અંદર કરી હતી. એ બ્રશ જેવું દેખાય છે. અહીં આપણે સરખામણી જોઈ શકીએ છીએ કે લેમ્પ બ્રશ ક્રોમોઝોમ જે છે એ બ્રશને મળતું આવતું હોવાથી એની પાર્શ્વ બાજુએ લૂપ જેવી રચના જોવા મળે અને એના કારણે એનો આકાર જે છે એ બ્રશ જેવો આવે છે, અને એટલા માટે આ ક્રોમોઝોમ જે છે એને લેમ્પ બ્રશ ક્રોમોઝોમ એવું નામ આપવામાં આવ્યું. આ ક્રોમોઝોમ જોવાશે એની અંદર મળે? તો કે સેપિયા, શૂળત્વચીઓ, કીટકો, શાર્ક, ઉભયજીવી, સરીસૃપ વર્ગના પ્રાણીઓ અને પક્ષીઓની અંદર એના ઉ સાઇડ્સની અંદર લેમ્પ બ્રશ ક્રોમોઝોમ જે છે એ જોવા મળતા હોય. ખૂબ જ મોટા પ્રકારના છે એટલા માટે જ આપણે એને જાયન્ટ ક્રોમોઝોમ એવું નામ આપ્યું છે. લેમ્પ બ્રશ ક્રોમોઝોમ જે છે એનું સ્ટ્રક્ચર જો આપણે સમજીએ તો આ રંગસૂત્રની મુખ્ય અક્ષ જે છે એ ચાર રંગસૂત્રિકા દ્વારા બનતી હોય છે. આ મુખ્ય અક્ષમાં લાઇનમાં ગોઠવાયેલા જાડી દિવાલવાળા ક્રોમોમિયર આવેલા હોય. અહીં આપણે જોઈ શકીએ છીએ કે મુખ્ય અક્ષ જે છે એની સાથે જોડાયેલા ક્રોમોમિયર આવેલા હોય. પ્રત્યેક ક્રોમોમિયરની પાર્શ્વ બાજુએથી એક જોડ લૂપ જે છે એનું નિર્માણ થતું હોય છે. આ દરેક લૂપમાં તંતુઓ આવેલા હોય કે જે મુખ્ય અક્ષની સાથે સળંગ હોય અને એની અંદર જે છે એ ડીએનએ ગોઠવાયેલું હોય. આ દરેક લૂપની ફરતે મેટ્રિક્સ આવેલું હોય કે જે પોતે પ્રોટીન અને આરએનએનું બનેલું હોય, અને એના કારણે એનો દેખાવ જે છે એ ધૂંધળો જોવા મળતો હોય. અહીં આપણે લૂપની સાથે આરએનએ અને પ્રોટીન જે છે એ મેટ્રિક્સની અંદર ગોઠવાયેલા છે એ જોઈ શકીએ છીએ. પાર્શ્વીય લૂપની અંદર જરદી અને પ્રોટીન જે છે એનું પણ સંશ્લેષણ જે છે એ થતું હોય છે. તો આ જે છે એ લેમ્પ બ્રશ ક્રોમોઝોમ જે છે એનું સ્ટ્રક્ચર થયું.
ફરી એક વખત રિવિઝનની સાથે સાથે આપણે પોલિટીન અને લેમ્પ બ્રશ ક્રોમોઝોમ જે છે એનો તફાવત પણ સમજતા જઈએ અને એના કેરેક્ટર્સ જે છે એ પણ એક પછી એક ફરી વખત રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલાં તો બાય ડેફિનેશન કઈ રીતે બંને એકબીજાથી અલગ પડે, તો કે પોલિટીન ક્રોમોઝોમ જે છે એ જાઇન્ટ ક્રોમોઝોમ છે, પણ ક્યાં મળી આવશે તો કે ડિપ્ટેરિયન. ડિપ્ટેરિયા જે છે એ કીટક વર્ગનું જ એક શ્રેણી છે કે જેની અંદર સક્રિય અને નિષ્ક્રિય પાંખ ધરાવતી ફ્લાય સ્પીસીસ જે છે એનો સમાવેશ થતો હોય, મતલબ કે જે પોતે ઉડી શકવા માટે સક્ષમ છે. તો એવા પ્રાણીઓ જે છે એની લાળ ગ્રંથિની અંદર પોલિટીન ક્રોમોઝોમ જે છે એ હાજર જોવા મળતું હોય, જ્યારે લેમ્પ બ્રશ ક્રોમોઝોમ જે છે એ મોટા ભાગના પ્રાણીઓના ઊ સાઇડ્સની અંદર પ્રેઝન્ટ હોય છે. એની શોધ કોણે કરી? તો કે પોલિટીન ક્રોમોઝોમ જે છે એ 1881માં બાલ્બિનીએ કરી, જ્યારે લેમ્પ બ્રશ ક્રોમોઝોમ જે છે એના વિશે સૌથી પહેલાં 1882માં ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે માહિતી આપી. એનો દેખાવ કઈ રીતનો હોય? તો કે પોલિટીન ક્રોમોઝોમ જે છે એ 6 આર્મ્ડ ક્રોમોઝોમ, મતલબ કે જેની અંદર 6 ભુજાઓ આવેલી હોય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 6 ભુજા ધરાવતું એક ડીએનએ સ્ટ્રેન જેની અંદર ડાર્ક અને વ્હાઇટ બેન્ડ આવેલા હોય એ પ્રકારની રચના જે છે એ પોલિટીન ક્રોમોઝોમ છે, જ્યારે લેમ્પ બ્રશ ક્રોમોઝોમ જે છે એ પોતે બ્રશ લાઇક અપીયરન્સ જે છે એ આપતું હોય. એની પ્રેઝન્સ તો કે લાળ ગ્રંથિની અંદર જોવા મળે, જ્યારે લેમ્પ બ્રશ ક્રોમોઝોમ જે છે એ પૃષ્ઠવંશી પ્રાણીઓના ઊ સાઇડ્સની અંદર જોવા મળે. સાઇઝ જો જોવા જઈએ તો પોલિટીન ક્રોમોઝોમ એ લેમ્પ બ્રશ ક્રોમોઝોમ કરતાં કદમાં નાના હોય છે, જ્યારે લેમ્પ બ્રશ ક્રોમોઝોમ જે છે એ સૌથી લાર્જેસ્ટ ક્રોમોઝોમ્સ તરીકે ઓળખાય છે. સ્ટ્રક્ચર જો જોઈએ તો પોલિટીન ક્રોમોઝોમ જે છે એ ડીએનએ સ્ટ્રેન્ડ્સનું બનેલું હોય, જ્યારે લેમ્પ બ્રશ ક્રોમોઝોમ જે છે એની અંદર મુખ્ય અક્ષ અને એની સાથે સંકળાયેલા લૂપમય રચના જે છે એના દ્વારા લેમ્પ બ્રશ ક્રોમોઝોમ જે છે એનું નિર્માણ થતું હોય. તો આજે આપણે જે વાત કરી એ હતી રંગસૂત્ર અને તેના પ્રકારો, અને એના પછી આપણે રંગસૂત્રનું એક સ્પેશિયલ ટાઈપ જાઇન્ટ ક્રોમોઝોમ જે છે એના વિશે વાત કરી. જાઇન્ટ ક્રોમોઝોમ 2 પ્રકારના, પોલિટીન ક્રોમોઝોમ અને લેમ્પ બ્રશ ક્રોમોઝોમ. તો અહીં આપણે આપણું આખું જ જે સાયટોલોજીવાળું યુનિટ જે છે એનો લાસ્ટ ટોપિક રંગસૂત્રો અને તેના પ્રકારો અને જાઇન્ટ ક્રોમોઝોમ જે છે એ પૂર્ણ કરીએ છીએ.